ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને લોકસભાની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં ત્રણ અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. બાયડના એમએલએ ધવલસિંહ ઝાલા રાજીનામું આપશે, આ સાથે ધાનેરાના એમએલએ માવજી દેસાઈ પણ રાજીનામું આપશે, તેમજ વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. ભાજપના મેન્ડેટ પરથી તેઓ ચૂંટણી લડી શકે છે. તો હાલ ત્રણેય અપક્ષ એમએલએ ભાજપના સમર્થનમાં છે. રાજીનામા બાદ ત્રણેય સભ્યો ભાજપમાં જોડાશે. તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ત્રણ અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી જોડાઈ ગયા છે. જી સરફરાજ, ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ત્રણ અપક્ષ ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે, શું છે વધુ વિગત? જી નિરાલી, નિશ્ચિતપણે જણાવી દઉં કે ગુજરાતની રાજનીતિમાં હલચલ થવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. વારંવાર અનેક ધારાસભ્યોના રાજીનામા આપીને ભાજપમાં જવાના સમાચારો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. તેવી જ રીતે હવે જાન્યુઆરીના અંત સુધીમાં પણ વધુ ત્રણ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે, જેમાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જ્યારે વાઘડોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ તેમજ અન્ય એક ધારાસભ્ય સહિત કુલ ત્રણ અપક્ષ ધારાસભ્યો રાજીનામું આપીને જાન્યુઆરીના અંત સુધીમાં ભાજપમાં જોડાઈને કેસરિયા ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. હું આપને એક વાત સ્પષ્ટ કરી દઉં કે જે પણ આ અપક્ષ ધારાસભ્યો છે તે અગાઉથી જ ભાજપ સમર્થિત રહેલા છે અને તેમને ચૂંટણી જીત્યા બાદ જ ભાજપને બહારથી ટેકો પણ જાહેર કર્યો હતો અને તેઓ પહેલાં ભાજપમાં જ હતા, પરંતુ તેમને ટિકિટ નહોતી મળી એટલે તેઓ ચૂંટણી અપક્ષ તરીકે લડ્યા હતા અને તેઓ જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે આ ત્રણેય ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી પૂરેપૂરી પ્રબળ શક્યતા રહેલી છે. સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો અપક્ષના ધારાસભ્યો જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે, ત્યારે ભાજપના મેન્ડેટ પરથી તેઓ ચૂંટણી લડશે. તો હાલ ત્રણેય અપક્ષ એમએલએ ભાજપના સમર્થનમાં છે. રાજીનામા બાદ ત્રણેય સભ્યો ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. તો આ અપક્ષના ધારાસભ્યો ટૂંક સમયમાં જ રાજીનામું આપી શકે છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને હાલ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં બાયડના ધારાસભ્ય, ધાનેરાના ધારાસભ્ય અને વાઘોડિયાના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે.